હશે કે જેમનો સમાવેશ કરવામાં આવશે તે પણ આપને ગ્રાફિક્સની દ્રષ્ટિએ અમે સમજાવી દઈએ કે કઈ રીતે કયા નેતાઓ કયા કારણોસર તેમાં સમાવેશ થઈ શકે છે. ઋષિકેશ પટેલને કેમ મળી શકે છે તક? તો મહેસાણા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે આ નેતા અને એને સાચવવા માટે પણ તેમનો સમાવેશ થઈ શકે છે. નીતિન પટેલની બાદબાકી બાદ તેમને મળી શકે છે સ્થાન, એટલે કે ઉત્તર ગુજરાતમાં ક્યાંક સમીકરણોને સંતુલિત કરવા માટે ઋષિકેશ પટેલનો સમાવેશ થઈ શકે છે. આનંદીબહેન પટેલના તેઓ નજીકના ગણાય છે. આ પણ એક ફેક્ટર ક્યાંક રાજકારણમાં રાજકીય ગણિતમાં મહત્વપૂર્ણ બની રહેતું હોય છે. ઉત્તર ગુજરાતમાં પાટીદારોમાં લોકપ્રિય નેતા છે ઋષિકેશ પટેલ અને પાટીદારોને સાચવવા અત્યારે ભાજપ માટે એક મોટો પ્રશ્ન પણ બન્યો છે, તેવામાં ઋષિકેશ પટેલનો તેમાં સમાવેશ થઈ શકે છે. જયેશ રાદડિયા, યુવા નેતા, લોકપ્રિય નેતા, સૌથી મોટો પ્લસ પોઈન્ટ, અને જયેશ રાદડિયાની જે કારકિર્દી રહી છે તે પણ ખૂબ જ મહત્વની રહી જાય છે. રૂપાણી સરકારમાં પણ તેઓ પ્રધાન હતા અને તેઓએ બખૂબી પોતાનો કાર્યકાળ નિભાવ્યો છે. સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં પણ તેઓ અગ્રણી છે, સારું એવું વર્ચસ્વ પ્રભુત્વ ધરાવે છે. લેઉવા પાટીદાર સમાજનો મોટો ચહેરો જયેશ રાદડિયા, અહીં પણ પાટીદાર ફેક્ટર્સ મહત્વના બની જાય છે. આ સાથે જયેશ રાદડિયા કોઈ પણ વિવાદ વગરનો આ ચહેરો, તેના કારણે પણ તેમને આગામી દિવસોમાં આ તક મળે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે. કુંવરજી બાવળિયાની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાની શરૂઆત જ આ નેતાએ કરી છે, તે રીતે પણ તેમને યાદ રાખવામાં આવે છે. કોળી સમાજના બહુ મોટા નેતા, જસદણ વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી પ્રભુત્વ ધરાવે છે અને જમીની સ્તર પર કામ કરનારા આ નેતા, શાંત અને અભ્યાસુ નેતા તરીકેની તેમની છાપ રહી છે. તેમના કારણે પણ તેમના વ્યક્તિત્વને ખૂબ જ નજીકથી જો ભાજપ ઓળખતી હોય તો તેમને સ્થાન મળી શકે છે. રૂપાણી સરકારમાં પણ તેઓ કેબિનેટ મિનિસ્ટર છે, એટલે ગુજરાતના મોટા ગજાના નેતા તરીકે પણ તેમની છાપ છે, તેનો પણ તેમને લાભ મળી શકે છે અને તેમનું પણ કેબિનેટમાં સ્થાન નક્કી થઈ શકે છે. કિંજલ, હવે આ ચહેરાઓ વિશે વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલ, જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, આ તમામનો સમાવેશ કેમ કરવામાં આવે, તેના પણ ફેક્ટર્સ છે, સમીકરણો છે, તેના વિશે શું કહેશો? જી, બાવળિયાની વાત કરવામાં આવે અથવા જવાહર ચાવડાની વાત કરવામાં આવે, આ બંને એવા નેતાઓ છે કે જ્યારે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા તે વખતે જ તેમને કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે તેમને સરકારની અંદર પ્રધાન બનાવવામાં આવશે. કુંવરજી બાવળિયાની જો વાત કરવામાં આવે તો તેમના સમાજનો એક ખૂબ મોટો ચહેરો છે. કેટલાય વર્ષોથી જ્યારે કોંગ્રેસનો ગઢ હતો, કુંવરજી બાવળિયા જ્યાંથી ચૂંટણી લડતા હતા એ કોંગ્રેસનો ગઢ હતો, એ ગઢમાં ગાબડું જ ત્યારે પડ્યું છે જ્યારે કુંવરજી બાવળિયા ભાજપમાં આવ્યા છે અને કોળી સમાજની એક મોટી વોટ બેંક કુંવરજી બાવળિયા ગણાય છે અને સ્વાભાવિક રીતે કુંવરજી બાવળિયા કેબિનેટની અંદર, મંત્રીમંડળની અંદર સમાવેશ થાય એ ખૂબ સ્વાભાવિક છે. એ જ રીતે જવાહર ચાવડા જે વિધાનસભામાંથી લડતા હતા તે પણ કોંગ્રેસનો ગઢ હતો. આ એક જ એવા ધારાસભ્ય હતા કે જ્યારે કોંગ્રેસમાં છોડીને ભાજપમાં આવ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસ માટે એક પણ અપશબ્દ નહોતો ઉચ્ચાર્યો, પરંતુ ભાજપમાં આવવાની ખુશી વ્યક્ત કરી હતી અને તે સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તાર પર તેમનું એક પ્રકારનું પ્રભુત્વ છે અને તે પણ એક મજબૂત વોટ બેંક છે અને કોંગ્રેસના ગઢમાં કહી શકાય ગાબડું પાડ્યું છે. ત્યારે આ બંને નેતાઓને કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું, જોકે કમિટમેન્ટની વાત હોય છે, ફ્રન્ટ ફૂટ પર ક્યારેય કોઈ પણ રાજકીય પાર્ટી સ્વીકારતી નથી, પરંતુ મંત્રી મંડળની અંદર સમાવેશમાં, કેબિનેટના મંત્રીમંડળમાં સમાવેશનો જે કમિટમેન્ટ હતો અને સ્વાભાવિક રીતે 2022 સુધી તેમને રાખવા એ ખૂબ જરૂરી છે. જયેશ રાદડિયાની વાત કરવામાં આવે તો જયેશ રાદડિયા એ યુવા ચહેરો છે, સહકારી વિભાગ છે ત્યાં એમની એક અલગ પકડ છે અને તેની સાથે જ પોતાના મત વિસ્તારમાં પણ પકડ છે. સતત જે કામોની સાથે જોડાયેલા રહેતા હોય છે, મંગળવારે અહીંયા દિવસ હોય વિધાનસભાનો કે તેમના મત વિસ્તારમાં હોય, જનસંપર્ક લોકસંપર્ક સતત રહેતા હોય છે અને ખાસ કરીને પાટીદાર ચહેરો છે, ટ્રબલ શૂટરની ભૂમિકામાં હોય છે, એટલે આ તમામ જે ફેક્ટરો છે તેના કારણે નવી જે પણ મંત્રીમંડળ થશે તેની અંદર જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા આ ત્રણેય નામને કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે. બિલકુલ, તો આ સૌથી રસપ્રદ ચર્ચા કે જેમાં આપને સ્પર્શતા જે પ્રશ્નો છે તેને લગતા જે વિભાગો છે, જે મંત્રીમંડળ છે, તે કોને સંભાળવા મળશે આગામી દિવસોમાં તે વિશે પણ આગળ વાત કરીશું. પણ હાલ રોકાઈએ.